પાટણમાં ભાજપના ઉમેદવારની ઉમેદવારી પ્રક્રિયામાં હાજર નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસના ઉમેદવારોની પસંદગીને લઈને મોટું નિવેદન આપ્યું. નીતિન પટેલે જણાવ્યું કે કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવાર નથી અને જાન્યુઆરીમાં પોતાના ઉમેદવારનું નામ જાહેર કરવાની વાત કરનાર કોંગ્રેસ ઉમેદવારી નોંધણીના અંતિમ દિવસ સુધી પોતાના ઉમેદવારો શોધી શકી નથી. એટલું જ નહીં, ભાજપ તો કોંગ્રેસને હરાવશે પરંતુ કોંગ્રેસનો આંતરિક વિખવાદ જ કોંગ્રેસને હરાવી દેશે. મહત્વપૂર્ણ છે કે પાટણથી ભરતસિંહ ડાભીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું અને આ પ્રસંગે નીતિન પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. જો કોંગ્રેસને પોતાના કોઈ ઉમેદવારો મળતા નથી, કોંગ્રેસ એકતાઈ ગઈ છે. આ કોંગ્રેસે આપને બધાને યાદ કરાવું તો શરૂઆતમાં એવી જાહેરાત કરેલી કે જાન્યુઆરી મહિનામાં અમે અમારા બધા ઉમેદવારો જાહેર કરી દઈશું. જાન્યુઆરી ગયો, ફેબ્રુઆરી ગયો, માર્ચમાં કોઈ ફોર્મ ના ભરાયા અને હવે ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. ત્યાં સુધી કોંગ્રેસના ઘણી સીટ ઉપર હજુ ઉમેદવારો પણ નક્કી થઈ શક્યા નથી. શુભ મુહૂર્ત પ્રસંગે વિશાળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે ઉમેદવારી પત્ર ભર્યું. ખેરાળુ, સિદ્ધપુર, પાટણ, વડગામ, કાંકરેજ, રાધનપુર, ચાણસ્માના અનેકવિધ કાર્યકરો સાથે ઉત્સાહ સાથે ફોર્મ